राजकोटना युवा कंटेट सर्जक वंश पंड्या एमेजोन मिनी टीवी प्लेग्राउंड सीजन बेमा फाइनल सुधी पहुंचा एवं राजकोटना एकमात्र कंटेट क्रिएटर है। प्लेग्राउंड एमेजोन मिनी टीवी नो गेमिंग माटे खूबज प्रचलित अने सफल शो है। प्लेग्राउंड सीजन बेमा इंडियन यूट्यूब दिग्गज यूट्यूबर जेवा के केरी मिनाटी, हर्ष बेनीवाल, आशीष चंचलाणी ट्रिगर इंसान अने स्काउट जज तरीके रहा था। वंश पंड्या प्लेग्राउंड सीजन बे में वाइल्ड कार्ड एंट्री साथ शो में एंटर थे। आशीष चंचलाणी की टीम रेबल कंटेस्टंट था। शो में खूब सारू उत्कृष्ट प्रदर्शन वंश पंड्याए देखाड़ू। त्यारे अब तक द्वारा राजकोटना युवा कंटेट सर्जक वंश पंड्या साथ खास बातचीत करी कंटेट सर्जन थी मांडी प्लेग्राउंड रिजल्ट शो सुधी नी सफर विषय नो विशेष अहेवाल रजू कर्यो छे। नमस्कार दर्शक मित्रों, अब तक विशेष में आपनुं स्वागत छे। આજે અબ તક વિશેષમાં આપણે રાજકોટના એવા યુવા સાથે સંવાદ કરવાનો છે, ચર્ચા કરવાની છે કે જેને એમેઝોન મિની ટીવીમાં પ્લેગ્રાઉન્ડ સિઝન ટુમાં એઝ અ કન્ટેસ્ટન્ટ પાર્ટ લીધો છે અને રાજકોટની આનબાન અને શાનને વધારી છે। મારી સાથે અત્યારે વંશ પંડ્યા જોડાયા છે। વંશ, ખાસ તો એમેઝોન મિની ટીવી પર જે આ પ્લેગ્રાઉન્ડ સિઝન ટુ હતી એમાં તમે કન્ટેસ્ટન્ટ તરીકે એઝ અ સિલેક્ટ થયા, તો આપણે આજે એના પર વિશે ચર્ચા કરવી છે અને સાથોસાથ આપની જર્ની વિશે, એક કોન્ટેન્ટ ક્રિએટરની અત્યારે કઈ રીતની જર્ની હોય છે, ખાસ એક ઇન્કમ સોર્સ આમાંથી કેવી રીતના મળે, પ્રોફેશન કેવું ડેવલપમેન્ટ છે, કેમ કે આજનો યુવા ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર આવા એક કહેવાય ને કે બહુ સારી રીતના ગેલીચ્છા એનામાં હોય છે કે અમે પણ કંઈક ફેમ મેળવીએ, તો આપણે આજે આ વિષય ઉપર ચર્ચા કરવી છે। તો પ્રથમ તો આપણે વાત કરીશું કે પ્લેગ્રાઉન્ડમાં કઈ રીતના હતું, કેવી રીતના તમારું સિલેક્ટ? પહેલાં તો તમને થેન્ક યુ ગાઈસ આના માટે। અને પ્લેગ્રાઉન્ડમાં મેં જીડી રાઉન્ડ આપ્યું હતું અને 6 મંથ્સ બેક અમારું ઓડિશન લેવાનું હતું, એના પછીથી જીડી રાઉન્ડમાં સિલેક્ટ થયા અમે। એ સેકન્ડ સ્ટેજ હતું, એના પછી ગેમિંગ રાઉન્ડ હતું જેની અંદર અમારા ગેમિંગ ટ્રાયઆઉટ્સ થયા, અને પછી થર્ડ સ્ટેજ હતું જેની અંદર અમારું પર્સનલ ઇન્ટરવ્યૂ હતું, એના પછી આખી સિલેક્શન થઈ છે। પણ હું પર્સનલ ઇન્ટરવ્યૂ રાઉન્ડથી આઉટ થઈ ગયો હતો કંઈક રીઝનથી, અને પછી મારું વાઇલ્ડ કાર્ડની અંદર પાછો મને એ લોકોએ બોલાવવામાં આવ્યો એઝ અ કન્ટેસ્ટન્ટ ફ્રોમ ધ 10th ડે ટુ ધ ફિનાલે। પ્લેગ્રાઉન્ડ સિઝન ટુ આ વર્ષે ખૂબ ચર્ચામાં રહી છે, કેમ કે ઇન્ડિયાના બિગેસ્ટ યુટ્યુબર્સ એમના જજ હતા। જજની વાત કરી તો આશીષ ચંચલાણી, સ્કાઉટ, હર્ષ બેનીવાલ, કેરી મિનાટી અને ટ્રિગર ઇન્સાન, આજે ઇન્ડિયાના 5 દિગ્ગજ યુટ્યુબરો સામે તમે એઝ અ પરફોર્મ કર્યું છે। પહેલાં તો કેવું તમને ભય હતો, શું હતું એના પર વાત કરી? એટલે ઓબ્વિયસલી નર્વસ તો હતા જ, અને એ આશીષ ચંચલાણી છે, કેરી મિનાટી છે, એ બધા મારી ઇન્સ્પિરેશન હતા। અમે 8th ક્લાસમાં હતા ત્યારથી એ લોકો આવ્યા હતા યુટ્યુબ જર્નીમાં, જ્યારે અમે 14-15 યર્સના હતા ત્યારથી એ લોકોને યુટ્યુબમાં જોતા હતા, ત્યારથી લઈને અહીંયા સુધી પહોંચ્યા એમાં બહુ જ ત્યાં નર્વસનેસ થતી હતી, બહુ જ ફિયર હતા, એ લોકો સાથે કેમ વાત કરશું, શું પરફોર્મ કરશું, એ લોકો સામે ગેમ્સ રમવાની હતી, એ બધા ટાસ્કને અમે કરીને આ જગ્યાએ પહોંચ્યા હતા। વાઇલ્ડ કાર્ડમાં જ્યારે તમારી એન્ટ્રી થઈ ત્યારે શું લાગ્યું, કે હાર કે જીતને વાલે કો બાજીગર કરતે એવી ફિલિંગ હતી, અને ત્યાં ગેમિંગ સાથે સાથે તમે કેવું કોન્ટેન્ટ અને ખાસ કરીને ક્રિએટિવિટી કરતા હતા? એટલે શોમાં જેવો એન્ટર થયો ભેગો ઓબ્વિયસલી નર્વસનેસ હતી, બધું ફિયર હતું, અને ઓલરેડી કન્ટેસ્ટન્ટ્સ અંદર બધા ફાઇટ કરતા હતા, બધી જ વસ્તુ ચાલુ થઈ ગઈ હતી, એટલે ત્યાંથી અમારે એક રેસમાં જે લોકો દોડતા હતા એને જ કન્ટિન્યુ કરીને એ જ રેસમાં અમારે દોડવાનું હતું, એટલે ઇટ વોઝ ટફ, પણ એ થઈ ગઈ હતી ઓવરકમ, બિકોઝ અમુક મારા ફ્રેન્ડ્સ બની ગયા હતા, બધા કન્ટેસ્ટન્ટ્સ સાથે હું જેલપ થઈ ગયો હતો, બધા મારા ઇન્ટરનેશનલ ગેમર્સ હતા એ બધા ફ્રેન્ડ્સ બની ગયા હતા જીડી રાઉન્ડથી, એટલે એ મારા માટે થોડુંક ઇઝી રહ્યું, અને જે પણ જજીસ માટે કરવાનું હતું, જે પણ ટાસ્ક કરવાના હતા એ બધામાં ફૂલ આવ્યા। વન્સ, પ્લેગ્રાઉન્ડ વિશે આજે અમારા દર્શક મિત્રોને જણાવીએ કે કઈ રીતના ત્યાં ગેમિંગ રમવાની હોય છે, તમારે કેવું પરફોર્મન્સ દેવાનું હોય છે, અને ખાસ તમે શું શું ત્યાં પરફોર્મ કર્યું છે? હા, એટલે પ્લેગ્રાઉન્ડની અંદર ડેઈલી અમારા 6 અવર્સની ગેમિંગ સ્ટ્રીમ હતી, જેની અંદર અમે કમ્પીટ કરતા 5 ટીમ્સ હતી, જે અમને નામ કીધા બધાના, એ બધી ટીમ્સની સામે અમે કમ્પીટ કરતા, અને હરરોજ એક અલગ અલગ ગેમ હોય, અને એ ગેમ અમે 1st, 2nd, 3rd પ્લેસ કરવાનો હોય, જેના લીધે અમને મળતા રમ્બલ્સ, અને જેનાથી અમે કોમ્પિટિશનની અંદર 1st, 2nd, 3rd, 4th, 5th ઓવરઓલ રેન્ક કરતા। આ ગેમિંગમાં ખાસ
તમે કઈ કઈ ગેમમાં સારું એવું પ્રદર્શન કરેલું? મેં એસફોલ્ટ ગેમની અંદર બહુ જ સારું પરફોર્મ કર્યું હતું, પછી સીઓડીની અંદર બહુ જ સારું કર્યું હતું, શેડો ફાઇટ જેવી ગેમ્સમાં પણ બહુ જ સરસ પરફોર્મ કર્યું હતું, જેના લીધે આશીષ ચંચલાનીજીએ મને કીધું હતું કે બહુ જ ગમે છે, ઇન્કલુડિંગ એન્ટરટેનમેન્ટ ટાસ્ક હતા જેની અંદર અબ્દુથી લઈને એમસી સ્ટેનથી લઈને બધા આવેલા હતા જજીસ, અને એ લોકો સામે મેં રમ્બલ્સ જીત્યા હતા, ટાસ્ક જીત્યા હતા મારી ટીમ માટે. તમે ફાઇનલ સુધી પહોંચ્યા છો, અને ફાઇનલની કેવી સિચ્યુએશન હતી, કેવો માહોલ હતો, શું લાગી રહ્યું હતું ત્યારે જ્યારે ફાઇનલ્સ ચાલુ હતા? જ્યારે ફાઇનલ ચાલુ હતા એ દિવસે સવારે અમારી આશીષ ચંચલાની સાથે અમારી મીટિંગ હતી, પર્સનલ મીટિંગ, જેની અંદર એ બધું કહેતા હતા કે આજે ફાઇનલમાં એમની શું એક્સપેક્ટેશન છે અને એમને શું જોઈ છે અમારાથી. એટલે એમને અમને ખાલી કાંઈ ખીજાણા નથી, ખાલી એટલું જ કીધું છે કે ડૂ યોર બેસ્ટ, ગીવ યોર બેસ્ટ, કે મને આજે 100% નથી જોતું, આજે મને 1000% જોઈ છે. એટલે એ 1000% અમે આપ્યું તો કોઈને એ વસ્તુ લાગતી નહોતી કે આશીષ ચંચલાની ટીમ, જેની અંદર ઘણા બધા એન્ટરટેનર ગેમર્સ છે અને પ્રોફેશનલ ગેમર્સ સાથે રમે છે, તો એ લોકો પહોંચશે પણ અને અમે ફિનાલે રહીમાં, મતલબ ફર્સ્ટ સેકન્ડ પ્લેસ માટે અમે ફાઇટ કરતા હતા એન્ડમાં, અને દેટ વોઝ ઇટ. ફિનાલે પહોંચ્યા બાદ જે ફાઇટ હતી, અંતમાં પરિણામો જે રીતના આવ્યા, એઝ અ કન્ટેસ્ટન્ટ તમે સંતોષકારક રહ્યા, તમારી પોઝિશન શું હતી લાસ્ટમાં? મારી પોઝિશન હતી, અમે આવ્યા હતા એની અંદર ફોર્થ, પણ અમે ફિનાલે રહીમાં, અને હું જ્યારથી ટીમની અંદર આવ્યો હતો, મારી ટીમની અંદર હું વાઇલ્ડ કાર્ડ હતો, એટલે ત્યારથી જ મારી આખી ટીમને મેં પુશ કરી હતી શોની અંદર, અને દરરોજ અમે લોકો ટાસ્ક જીતતા હતા, ત્યારથી લઈને ગેમિંગ જીતતા હતા, બાકી અમે લાસ્ટ પ્લેસ થયા હતા, અને ત્યાંથી લઈને અમે સેકન્ડ રેન્ક સુધી પહોંચેલા હતા. દેટ વોઝ કમ્પ્લીટલી અ જર્ની ફોર અસ, અને મને બહુ જ ગમી હતી આ વસ્તુ. વંશ, જે રીતે અત્યારે મેં વાત કરી એમ કે કોન્ટેન્ટ ક્રિએટર અત્યારે ખૂબ સારું એવું અર્નિંગ પણ કરી રહ્યા છે, અને સાથોસાથ ફેમ છે, પોપ્યુલારિટી મળી રહી છે, પરંતુ જે આ કોન્ટેન્ટ ક્રિએટરની જર્ની હોય છે, ખાસ એના ઉપર એમને કેટલું ધ્યાન દેવાનું હોય છે, આખા દિવસમાં તમારું દિનચર્યા કેવું હોય, કેમકે કોન્ટેન્ટ શોધતા એને લગતા કેટલો સમય જાય છે, કેવા વિચારોથી તમે રોજે રોજ કહેવાય ને કોન્ટેન્ટને લખવાની ટ્રાય કરો છો? હા, એટલે કોન્ટેન્ટ ક્રિએશન છે બેઝિકલી, મેં સ્ટાર્ટ કર્યું હતું એ ફેમ માટે નહોતું કર્યું, નહોતું રૂપીઝ માટે કરેલું, કારણ કે પૈસા અને ફેમ છે એ પછી આવે જ્યારે તમે મહેનત કરીને એ વિડીયોઝની અંદર પુટ કરો. સો આઈડિયાઝની અગર વાત કરી તો મારું 3 વર્ષથી આ સ્કેડ્યુલ છે કે હું દરરોજ 3 કલાક વિડીયોઝ લખવા બેસું છું, ઇન્કલુડિંગ એવરી ડે. કોઈક દિવસ એવા હોય છે જેની અંદર આઈડિયાઝ નથી આવતા તો પણ ટ્રાય કરો છો, એટલે એક હેબિટ બની જાય, જેમ આપણે કેમ જીમ કરતા હોય તો એની હેબિટ બની જાય, એવી જ રીતે મેં એક હેબિટ બિલ્ડ કરી છે જેના લીધે ઇઝી થઈ જાય. હું કોઈ વિડીયો લખવો હોય તો હું એ જગ્યાએ જોયો જાઉં, જેમ કે મારે જીમ ઉપર વિડીયો લખવો છે તો હું જીમમાં વયો જઈશ અને 3 કલાક જોઈશ બધાને. ઓબ્ઝર્વેશન, યસ, ઓબ્ઝર્વેશન, રાઇટિંગ સ્કિલ્સ, પંચીસ, અને બીજા લોકોને જોઈને શીખવાનું કે હાઉ ભુવન બામ રાઇટ્સ ઇઝ વિડીયોઝ, હાઉ આશીષ ચંચલાની રાઇટ્સ ઇઝ વિડીયોઝ, એવી રીતના શીખતા શીખતા એવરી ડે લર્ન કરતા કરતા કન્ટેન્ટ લખીને આગળ જઈ શકીએ. આજે ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેન્ટ ક્રિએટરો ખૂબ જોવા મળી રહ્યા છે, સારા સારા કોન્ટેન્ટ લોકોને પીરસે છે અને લોકો પણ એમને વાહવાથી વધાવતા હોય છે. તમારી માટે ઇન્સ્ટાગ્રામ અત્યારે એઝ અ કેવું પ્લેટફોર્મ છે, અને ખાસ જે હવે લોકો જે આ વેમાં આવી રહ્યા છે એમને શું એક મેસેજ આપો? સો ઇન્સ્ટાગ્રામ એઝ અ કોન્ટેન્ટ ક્રિએશન અને એઝ બિલ્ડિંગ અ કરિયર બહુ જ અત્યારે સરસ ઓપોર્ચ્યુનિટી છે, ઓબ્વિયસલી, કારણ કે પેરેન્ટ્સ માટે એ વસ્તુ નથી વેલિડ, ઘણા બધા પેરેન્ટ્સ માટે, કારણ કે એ લોકોને એ લોકોના ટાઈમમાં કોઈ પણ નહોતું, એ લોકોના ટાઈમમાં ભુવન બામ, કેરી મિનાટી, આશીષ ચંચલાની કોઈ જ નહોતું. એટલે આપણે જ આ વસ્તુ પ્રૂવ કરીને આ ફિલ્ડની અંદર ઉપર જઈ શકીએ છીએ, અને મી બિંગ ઇન કન્ટેન્ટ ક્રિએશન સિન્સ 6 યર્સ નાઉ, હવે હું એટલું કહી શકું છું કે હા, કન્ટેન્ટ ક્રિએશનથી તમે ફૂલ ટાઈમ કરિયર પણ બનાવી શકો છો અને હેપ્પી એન્ડ હેલ્ધી લિવિંગ પણ બનાવી શકો છો. તમારી સ્કૂલ લાઈફની જર્ની વિશે થોડીક ચર્ચા કરીએ કે રાજકોટમાં તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે, હાલ ક્યાં અભ્યાસ કરી રહ્યા છો, સાથોસાથ આ બંનેમાં તમે કઈ રીતના સર્વાઈવ કરો છો, કોન્ટેન્ટ ક્રિએટિંગ પણ કરી રહ્યા છો અને સ્ટડી પણ? હા, એટલે મેં સ્ટાર્ટ કર્યું હતું ફ્રોમ પ્રિયલોક ઇન આરકેસી, મતલબ પ્લે હાઉસથી લઈને હું આરકેસીમાં જ હતો ટિલ ધ 10th, અને 10th પછી હું ગયો અનુપમ ખેર્સ એક્ટર પ્રિપેર્સ, જેની અંદર મેં ડિપ્લોમા ડિગ્રી લીધી, અને પછી મેં કર્યું 11th 12th ઇન મુંબઈ, અને અત્યારે કરંટલી હું સેકન્ડ યરમાં છું ઇન મીઠીબાઈ કોલેજ, BA ઇન ફિલ્મ મેકિંગ કોર્સ.
જી, ખાસ તો જ્યારે મુંબઈની અંદર કહેવાય ને કે હજારોની સંખ્યામાં યુવાનો આવતા હોય છે પોતાના સપના સાકાર કરવા, આજે તમે પણ એક એ જ ભીડનો હિસ્સો છો, પણ શું જરૂરી છે એ ભીડના હિસ્સામાંથી અલગ થવા માટેની, તમારે તમારી ઉપર વર્ક કેવું કરવું પડતું હોય છે એના વિશે થોડીક ચર્ચા. એટલે પહેલી વસ્તુ તો એ જ કે તમારે એક સ્કેડ્યુલ હોવું જોઈએ, તમારે ટાઈમની સૌથી વધારે ફિકર કરવી જોઈએ, તમારા ટાઈમ ઉપર જ રહેવું જોઈએ. અગર ટાઈમ ઇઝ મની, ટાઈમથી વધારે કાંઈ હોતું નથી. ત્યાં મુંબઈની અંદર ટાઈમ કેમ જાય છે કોઈને નથી ખબર પડતી. દિવસમાં કેમ તમારો દિવસ પૂરો થઈ જાય, કેમ તમે ખરાબ હેબિટ્સમાં પડી જાઓ છો, કેમ તમે અલગ અલગ વસ્તુઓમાં પડી જાઓ છો, કારણ કે ડિસ્ટ્રેક્શન્સ બહુ બધા છે. અને યુ હેવ ટુ બી ઓન યોર ગોલ. તમારે હંમેશાથી એક વસ્તુ કે તમારો જે ગોલ છે એનાથી તમારે હટવાનું નથી, ભલે તમારે બેડ ડેઝ હશે, ગમે એ હશે, પણ યુ હેવ ટુ કીપ વર્કિંગ. એટલે એ જ વસ્તુના લીધે મને બહુ બધા ખરાબ દિવસો આવ્યા છે. હું ઓડિશન્સમાં ફેલ થયો છું, હું શોઝમાં રિજેક્ટ થયો છું, ઘણી બધી વસ્તુ, પણ એ હોવા છતાં યુ હેવ ટુ કીપ ગોઈંગ, ત્યારે તમે કંઈક લઈ શકો. બિલકુલ. યુટ્યુબ જર્ની કેવી છે તમારી અત્યારે? યુટ્યુબ ઉપર વિડીયોઝ કેવા આવે છે? ત્યાં પણ કન્ટેન્ટ કેવું લખો છો? ખાસ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના કન્ટેન્ટ વચ્ચે કાંઈ ફેરફાર હોવા જોઈએ શું? હા, એટલે યુટ્યુબની અંદર છે ને હું શોર્ટ્સ બનાવી રહ્યો છું અત્યારે, કારણ કે જે ઓડિયન્સ છે અત્યારે એને એક શોર્ટ ફોર્મેટ કન્ટેન્ટ જોઈએ. પહેલાં જે 30 મિનિટ્સ જોતા, 60 મિનિટ્સ જોતા, 10 મિનિટ્સ જોતા, હવે એ ઓડિયન્સને ખાલી 1 મિનિટ જોવું છે, કે 1 મિનિટની અંદર તમે એને મજા કરાવી દો છો અને સ્વાઈપ કરી દેશે. એટલે યુટ્યુબની અંદર હું શોર્ટ્સ બનાવું છું, અને યુટ્યુબની અંદર મારા 12,000 સબસ્ક્રાઈબર્સ છે, અને ઇન્સ્ટાગ્રામની અંદર હું રીલ્સ અને રીલની સિરીઝ બનાવું છું જેની અંદર મારા 76,000 ફોલોઅર્સ છે. પ્લેગ્રાઉન્ડ બાદ હવે જે તમારી સફર આગળ વધી રહી છે, તો આ સફરને આગળ વધારતા વધારતા કેવા અચીવમેન્ટ લેવા છે? એક ગોલ કહેવાય ને, શું ગોલ સેટ કર્યો છે? અને લાસ્ટ કે તમારી જેમ જેટલા યુવાઓ આ કરિયર બનાવવા માંગતા હોય કોન્ટેન્ટ ક્રિએટર એઝ, એમને શું કહેવું છે? હા, એટલે પ્લેગ્રાઉન્ડના પછી મારા જે ગોલ્સ છે એ બધા એ જ છે કે જે પણ મારી ડ્રીમ્સ હતી આની અંદર, કે હું કોન્ટેન્ટ ક્રિએશનમાં આગળ શું કરીશ, એના માટેના મારા ગોલ્સ હવે હું આ કરી શકું છું. પ્લેગ્રાઉન્ડની મદદથી મને એક ઓડિયન્સ મળી, એક કમ્યુનિટી મળી, જેના લીધે મારી ગેમિંગ ચેનલ હું હવે ડેવલપ કરીશ અને ગેમિંગ ચેનલ ચલાવીશ. એના પછી મારી જે કોમેડી ચેનલ છે એની, એમાં પણ હું 10 મિનિટ્સના લોંગ ફોર્મેટ કન્ટેન્ટ પણ નાખીશ, સાથે સાથે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ પણ મૂકીશ અને શોર્ટ્સ પણ મૂકીશ. તો આ હતા વંશ પંડ્યા, ખાસ રાજકોટનો આ યુવા જેમને એમેઝોન મિની ટીવી પર પ્લેગ્રાઉન્ડમાં ફાઇનલમાં પોતાનું સારામાં સારું પ્રદર્શન આપ્યું છે. અને આ જે રીતે અત્યારે કોન્ટેન્ટ ક્રિએટિંગમાં તેઓ દિન પ્રતિદિન આગળ વધી રહ્યા છે, અને કહેવાય ને સક્સેસ મિત્રો આવશે, પરંતુ તમારી મહેનત જરૂરી છે. તો તમારે કોન્ટેન્ટ ક્રિએટર એઝ અ મહેનત કરવાની છે. તમે કોઈ બી વિષય ઉપર વિચારો તો તે ફીલ કરવા માટે તે ગ્રાઉન્ડ ઉપર જાઓ, તે રિયાલિટી ચેક કરો, ત્યારબાદ તમે કોન્ટેન્ટ ક્રિએટ કરી શકો છો. કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલ સિજાલા, અબ તક ચેનલ રાજકોટ.